રાજ્યની ટોપનાન ગતિવિધિઓ પર હવે કરીશું એક નજર। રાજ્યમાં ઘટી રહ્યા છે કોરોના કેસ। 24 કલાકની અંદર 870 નવા કેસ, 2221 દર્દીઓ થયા સાજા, 13 દર્દીના થયા મૃત્યુ। અમદાવાદ વડોદરા શહેરમાં 3-3ના મૃત્યુ। રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર। અમદાવાદ વડોદરામાં જ રહેશે રાત્રિ કર્ફ્યુ, અને મહાનગરોને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ। રાત્રે 12 થી સવારના 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ। બંને શહેરોમાં કર્ફ્યુ દરમિયાન પણ હોમ ડિલિવરી ચાલુ। 25 ફેબ્રુઆરી સુધી બંને શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાત રહેશે। લગ્ન પ્રસંગ માટે ડિજિટલ પોર્ટલ પર હવે નોંધણી નહીં કરાવવી પડે। રાજ્યમાં સોમવારથી શાળા કોલેજો ઓનલાઈન શિક્ષણ કાર્ય બંધ થશે અને ઓફલાઈન શિક્ષણ ચાલુ થશે। શિક્ષણના તથા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અધિકારીક રીતે તમામ પ્રકારની શાળા કોલેજોને ઓફલાઈન શિક્ષણ આપવાની આપી છે છૂટ। તમામ પ્રકારનું ઓનલાઈન શિક્ષણ કાર્ય થઈ જશે બંધ। શિક્ષકોની બદલીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા બાદ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ શિક્ષકોની બઢતી અને બદલીના નવા નિયમો જાહેર કર્યા છે, અને એ અનુસાર હવે બદલી થયેલા 3-4 હજાર શિક્ષકોને સત્વરે છૂટા કરાશે। અત્યાર સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના 40% જિલ્લા ફેરબદલીનો લાભ અપાશે અને બદલીનો લાભ 100% મળશે। વલસાડના પાથરી ગામે ચાલી રહેલા બુલેટિન પ્રોજેક્ટના કામનું કેન્દ્રીય પ્રધાન દર્શન જરદોશે કર્યું નિરીક્ષણ। અહીં કામ કરી રહેલા વર્કર અને કર્મચારીઓની કરી મુલાકાત, તેમના રહેવા જમવા અને અન્ય તકલીફ બાબતે ચર્ચા કરી, ઇજનેરોને તમામ પિલરોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે આપ્યા સૂચનો। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના મોટા ચહેરા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને રામ રામ કરી દીધા। 2 દિવસમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈને કેસરો ખેસ ધારણ કરે તેવી શક્યતા। જયરાજસિંહે કોંગ્રેસ કાર્યકર્તાને સંબોધીને એક પોસ્ટ લખી કે જેમાં કોંગ્રેસ પક્ષ માટે યુવાનીના 37 વર્ષ ખપાવી દીધા અને કોંગ્રેસના કેટલાક લડવા ન માંગતા નેતાઓની નિષ્ઠાથી અને નિષ્ક્રિયતાથી આખરે થાક્યો છું। જયરાજસિંહે હયાવરળ ઠાલવતા કહ્યું કે કોંગ્રેસ સતત હારેલા ઘોડા પર લગાવે છે દાવ। વડોદરામાં સીએનજી પંપ માલિકોએ 2 કલાકની હડતાલ પાડી હતી। બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સીએનજી પંપનું વેચાણ બંધ રખાયું। 30 મહિના બાદ પણ ડીલર માર્જિનમાં વધારો ન થતા સીએનજી પંપના માલિકોએ રોષ ઠાલવ્યો। કચ્છના હરામી નાળામાંથી વધુ એક વખત પાકિસ્તાની બોટ ઝડપાય। બીએસએફે સર્ચ ઓપરેશન ચલાવી પાકિસ્તાનની વધુ 7 બોટ ઝડપી પાડી। આ પહેલા બીએસએફે મેગા ઓપરેશન કરી 11 બોટ અને 6 પાકિસ્તાનીઓને ઝડપ્યા હતા। યુએઈ ઓપરેશન દરમિયાન આ વિસ્તારમાં 20 બોટ દેખાયા હતી। બીએસએફ દ્વારા સતત આ વિસ્તારમાં થઈ રહ્યું છે પેટ્રોલિંગ। જૂનાગઢનો પ્રચલિત ભવનાથનો મેળો રંગે ચંગે ઉજવાશે તેવી જાહેરાત। શિવરાત્રિના મેળાને કોરોના ગાઈડલાઈન સાથે મંજૂરી અપાય છે। આ મેળાના સાક્ષી બનાવવા દરેક શ્રદ્ધાળુઓને મંજૂરી મળશે। જૂનાગઢ જિલ્લા કલેક્ટરે આ અંગેની જાહેરાત કરી। મેળાના આયોજન માટે અલગ અલગ સમિતિઓ બનાવાઈ છે। આ બેઠકમાં નિર્ણય લેવાયો કે સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ પણ તેમાં રહ્યા હતા ઉપસ્થિત।